નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5, એનું નામ છે સજીવનો પાયાનો એકમ, એના માટેનો લેક્ચર 13મો છે. તો આ 13મા લેક્ચરની અંદર આપણે ઘણા સૂત્ર વિશે આપણે સમજવું છે. તમને ખ્યાલ હોય તો અગાઉના જે લેક્ચર છે, અગાઉના લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમ અને ગોલગી પ્રસાધન એના વિશે આપણે સમજી ગયા હતા. તો આજે આપણે કણાભ સૂત્ર વિશે સમજવું છે. તો કણાભ સૂત્ર કે જેને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, મતલબ પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે શરીરમાં મેક્સિમમ ઉર્જાનો સંગ્રહ, વિપુલ પ્રમાણમાં, વધારે પ્રમાણમાં ઉર્જાનો સંગ્રહ એ કણાભ સૂત્રમાં થાય છે. એટલે કણાભ સૂત્રને શું કહેવાય? કોષના શક્તિઘર, પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? સાથે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. ચોક્કસ રાસાયણિક ક્રિયાઓ થવા માટે શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે, બરોબર, એ વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, જે એટીપીના સ્વરૂપમાં, એટીપી એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ, તો એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, એ ઉર્જા એ એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટલે મુક્ત થતી ઉર્જા શાના સ્વરૂપે હશે? એટીપીના સ્વરૂપમાં હશે. બરોબર છે? ઓકે, તો પહેલું આપણે શું સમજે? કણાભ સૂત્રને કોષના શક્તિઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે. કેમ શક્તિઘર અથવા તો પાવર હાઉસ? કારણ કે વિપુલ પ્રમાણમાં, વધારે પ્રમાણમાં જે ઉર્જાનો સંચય છે, સંગ્રહ છે, એ કણાભ સૂત્રની અંદર થાય છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ થવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, એ ઉર્જા એ એટીપીના સ્વરૂપમાં, એટલે કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્રમાંથી મુક્ત થાય છે. એટલે મુક્ત થતી ઉર્જા શાના સ્વરૂપમાં હોય છે? એટીપીના. હવે એટીપી મુક્ત થતી ઉર્જા એ એટીપીના સ્વરૂપમાં હોય છે, તેથી એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? એટીપીને શાના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે? કોષના ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે મુક્ત થતી ઉર્જા શાના સ્વરૂપમાં હોય છે? એટીપીના સ્વરૂપમાં હોય છે. અને એ મુક્ત થતી ઉર્જા એટીપીના સ્વરૂપમાં હોય છે, માટે એટીપીને ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? ઓકે. સાથે કણાભ યાંત્રિક કાર્ય માટે, કોઈ યાંત્રિક કાર્ય, કોઈ નવા રાસાયણિક સંયોજનો બનાવવા છે, તો એ નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ પામે છે. એટલે સંગ્રહ પામતી ઉર્જા એ પણ શાના સ્વરૂપમાં હોય છે? એટીપીના. મુક્ત થતી ઉર્જા એ પણ શાના સ્વરૂપમાં હોય છે? એટીપીના. એટલા માટે આપણે એટીપીને ઉર્જા ચલણ કે શક્તિ ચલણ કહ્યું. તો કોઈ યાંત્રિક કાર્ય કરવું છે, કોઈ નવા રાસાયણિક સંયોજનો બનાવવા છે, તો એ નવા સંયોજનો બનાવવા, યાંત્રિક કાર્ય કરવા માટે એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ પામે છે. બરોબર છે? ચલો, એના પછી નેક્સ્ટ છે કણાભ સૂત્ર. એ બે આવરણ ધરાવે છે. હવે અહીં એક આકૃતિ છે, એ માત્ર ખાલી સમજવા માટે છે. તમારે શાના માટે સમજવા માટે છે? તો અહીંયા આ પ્રકારની કણાભ સૂત્રની રચના હોય છે. તો અહીંયા આપણે કણાભ સૂત્રની આકૃતિ દોરી છે, માત્ર સમજૂતી માટે છે. બરોબર છે? કણાભ સૂત્ર બે આવરણ ધરાવે, આ પહેલું આવરણ અને બીજું આવરણ. કેટલા આવરણ ધરાવે? બે. બાહ્ય આવરણ કેવું હોય છે? છિદ્રિષ્ટ હોય છે, એટલે છિદ્રો વાળું. તો જુઓ અહીંયા આ બાહ્ય આવરણ કેવું છે? છિદ્રિષ્ટ, એટલે નાના નાના છિદ્રો વાળું છે. જ્યારે અંત આવરણ એટલે કે અંદરનું જે આવરણ છે, એ ઊંડા પ્રવર્તો ધરાવે છે. જુઓ આ જે છે ને, એ રચનાને આપણે પ્રવર્તો કહીએ છીએ. આ જે રચના છે ને, એને આપણે શું કહીએ? પ્રવર્તો. તો અંદરનું જે આવરણ છે, એ શું કરે છે? ઊંડા પ્રવર્તો ધરાવે છે. જ્યારે બહારનું આવરણ કેવું હોય છે? છિદ્રિષ્ટ હોય છે. એટલા માટે કણાભ સૂત્ર કેટલા આવરણ ધરાવે? બે આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ એ છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંત આવરણ એ ઊંડા પ્રવર્તો ધરાવે છે. બરોબર છે? અને આ પ્રવર્તો એ શું કરે છે? તો એટીપીના નિર્માણ માટે, એટીપીનો ઉદ્ભવ માટે, રાસાયણિક ક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે
છે અહીંયા શું કરે છે વિશાળ સપાટી એનું નિર્માણ કરે છે કેમ કારણ કે શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે બરોબર સાનું વિશાળ શક્તિ સપાટીનું નિર્માણ કરે છે તો પ્રવર્ધનનું કાર્ય શું છે તો એટીપી ના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયા થવા માટે વિશાળ શક્તિ સપાટી બરોબર વિશાળ સપાટીનું આયોજન કરે છે એનું નિર્માણ કરે છે તો આ એ પ્રવર્ધકનું કાર્ય છે બરોબર છે તો ખ્યાલ આવ્યો તો પ્રવર્ધક એ એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે સાથે કણાભ સૂત્ર એ વધારે મજબૂત અંગિકા છે હવે તમને પ્રશ્ન થાય કે વધારે મજબૂત અંગિકા એટલે શું તો વધારે મજબૂત અંગિકા એનો અર્થ એ થાય કે કણાભ સૂત્ર પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ ધરાવે છે કણાભ સૂત્ર પોતાના ડીએનએ ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ આ ડીએનએ નું નામ છે બરોબર આપણે અગાઉ કોષ કેન્દ્રવાળી જે થિયરી હતી એમાં ભણી ગયા હતા બરોબર છે તો ડીએનએ પોતાના ડીએનએ પોતાના રિબોસોમ ધરાવે છે આથી કણાભ સૂત્ર એ કેટલાક પ્રોટીન્સ નું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે કેમ કારણ કે એની પાસે પોતાના ડીએનએ પોતાના જ રિબોસોમ છે એટલે શું કરે છે તો પ્રોટીન નું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે બરોબર છે તો અહીંયા આપણે કણાભ સૂત્ર વિશે સમજ્યા ફરી એક વખત એને રિપીટ કરી લઈએ થોડું ધ્યાન રાખજો કણાભ સૂત્રને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે એ ઊર્જા એ એટીપી ના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થવાય છે એટલે મુક્ત થતી ઊર્જા સાના સ્વરૂપે એટીપી ના સ્વરૂપે કણાભ સૂત્રમાંથી મુક્ત થાય છે સાથે કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપી ને ઓળખવામાં આવે છે બરોબર છે એટીપી ના સાના તરીકે કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે કેમ કારણ કે ઊર્જાનો સંગ્રહ એ પણ એટીપી ના સ્વરૂપમાં થાય છે મુક્ત થતી ઊર્જા એ પણ એટીપી ના સ્વરૂપમાં મુક્ત થાય છે એટલે એટીપી ને આપણે શું કહ્યું કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એને ઓળખવામાં આવે છે બરોબર છે કોઈ યાંત્રિક કાર્ય કરવું છે નવા રાસાયણિક સંયોજનો બનાવવા છે તો એ યાંત્રિક કાર્ય કરવા માટે નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપી ના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ પામે છે એટલે હવે સંગ્રહ પામતી ઊર્જા એ પણ સાના સ્વરૂપે છે એટીપી ના સ્વરૂપે ક્યારે જ્યારે કોઈ યાંત્રિક કાર્ય બનાવવું છે તો નવા રાસાયણિક સંયોજનો બનાવવા છે તો એટીપી ના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ પામે છે સાથે કણાભ સૂત્ર બે આવરણ ધરાવે બાહ્ય આવરણ એ છિદ્રિષ્ઠ છે એટલે છિદ્રો વાળું છે જ્યારે અંતર આવરણ એ ઊંડા પ્રવર્ધો ધરાવે છે શું ધરાવે છે ઊંડા પ્રવર્ધો ધરાવે છે બરોબર બાહ્ય આવરણ એ છિદ્રિષ્ઠ હોય છે જ્યારે અંતર આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે પ્રવર્ધોનું કાર્ય શું છે તો એટીપી ના નિર્માણ માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે વધારે મજબૂત અંગિકા છે વધારે મજબૂત અંગિકા એટલે શું તો એ પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ ધરાવે છે પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ ધરાવે છે આથી કણાભ સૂત્ર એ તેમના કેટલાક પ્રોટીન્સ નું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે એટલે કણાભ સૂત્ર પ્રોટીન નું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે કેમ કારણ કે પોતાના ડીએનએ પોતાના રિબોસોમ ધરાવે છે એટલા માટે શું કરે છે તો પ્રોટીન્સ નું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે પેજ નંબર 65 પર આપેલી છે એક વખત આ થિયરી સમજી લેજો વાંચી લેજો ખ્યાલ ના આવે તો તમારી જોડે વિડીયો છે જ બરોબર ઓકે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું થેન્ક યુ